નમસ્કાર ગુજરાત અપડેટમાં તમારું સ્વાગત છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન આજે મધ્ય અને ઉત્તર ગુજરાતના ચૌદ જિલ્લાને આવરી લેતી કુલ ત્રણ વિધાનસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે બીજા તબક્કામાં અંદાજે બાસઠ ટકા જેટલું મતદાન થયું છે સૌથી વધારે મતદાન સાબરકાંઠામાં અડસઠ ટકા થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન સત્તાવન ટકા મતદાન દાહોદમાં થયું છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કોંગ્રેસનો ગઢ બનાસકાંઠા જિલ્લાની બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકો પર સરેરાશ પાસઠ ટકા મતદાન નોંધાયું છે જિલ્લાની નવ બેઠકો પર પંચોતેર ઉમેદવારનું ભાવી ઇવીમાં કેદ થયું છે જેઓના ભાવિનો ફેસલો આઠ ડિસેમ્બરે થશે અહીં બે હજાર સત્તરની વિધાનસભાની સરખામણીએ દસ ટકા ઓછું મતદાન નોંધાયું છે બે હજાર સત્તરમાં અહીં નવ બેઠકો પર પંચોતેર પોઈન્ટ બાણું ટકા મતદાન નોંધાયું હતું અને નવમાંથી છ બેઠક પર કોંગ્રેસનો અને ત્રણ પર ભાજપનો વિજય થયો હતો બે હજાર બાવીસના ચૂંટણી જંગમાં અહીં અંદાજીત પાંસઠ ટકા મતદાન નોંધાયું છે એટલે કે બે હજાર સત્તરની સરખામણીએ મતદાનમાં દસ ટકાનો ઘટાડો થયો છે ત્યારે સૌપ્રથમ વાત કરીએ દાંતા વિધાનસભાની ત્યાં ચોસઠ પોઈન્ટ ચૌદ ટકા મતદાન થયું છે મતદાન જોતાં ત્યાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી જીતી શકે છે ઓપિનિયન પોલમાં પણ તેમનું નામ આગળ છે વડગામ વિધાનસભામાં સાઠ પોઈન્ટ સત્તર ટકા મતદાન નોંધાયું છે ત્યાં પણ કોંગ્રેસના ઉમેદવાર જિજ્ઞેશ મેવાણી હરીફ ઉમેદવારને માથ આપી શકે છે પાલનપુર વિધાનસભામાં ઓગણસાઇ પોઈન્ટ એકસઠ ટકા મતદાન નોંધાયું છે ત્યાં ઓપિનિયન પોલમાં ભાજપના અનિકેત ઠાકર કોંગ્રેસના મહેશ પટેલને પાછળ છોડી રહ્યા છે કાંકરેજ વિધાનસભામાં એકસઠ પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન થયું છે ત્યાં હાલ ઓપિનિયન પોલમાં કોંગ્રેસના ઉમેદવાર અમૃતજી ઠાકોર આગળ છે છતાં પણ કાંકરેજ વિધાનસભામાં આઠ ડિસેમ્બરે પરિણામો અલગ જોવા મળી શકે છે ધાનેરા વિધાનસભામાં અગિયાર સિત્તેર પોઈન્ટ એસી ટકા મતદાન નોંધાયું છે ત્યાંના ઓપિનિયન પોલને જોતા હાલ નાથાભાઈ પટેલ અને અપક્ષના માવજી દેસાઈ વચ્ચે ઠક્કર છે ડીસા વિધાનસભામાં એકસઠ સિત્તેર ટકા મતદાન નોંધાયું છે ત્યાં ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળી જીતી શકે તેવા સંકેતો છે યુદર વિધાનસભામાં ચુમ્મોતેર પોઈન્ટ બે ટકા મતદાન નોંધાયું છે ત્યાંના ઓપિનિયન પોલને જોતા ત્યાં ભાજપના કેસાજી ચૌહાણની જીતના સંકેતો જોવા મળે છે વાવ વિધાનસભામાં ચોસઠ ટકા મતદાન નોંધાયું છે ત્યાંના ઓપિનિયન પોલના સર્વે મુજબ કોંગ્રેસના ગેરીબેન ઠાકોર અથવા અપક્ષ ઉમેદવાર અમીરમભાઈ આસલ વચ્ચે કાંટાની ટક્કર છે બનાસકાંઠાની આ બેઠક હાલ રહસ્યમય બની ગઈ છે થરાદ વિધાનસભામાં ઇઠો ત્રેપન બે ટકા મતદાન નોંધાયું છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભાજપના શંકર ચૌધરી અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની નજર આ બેઠક પર છે તો બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની નવ બેઠકમાંથી આ વખતે ભાજપને ચાર બેઠક અને કોંગ્રેસને પાંચ બેઠક મળી શકે છે